માત્ર ત્યાં આ ગુફા આવેલી છે અને ગુફા અંદર મેં તમને જેમ જણાવ્યું તેમ કે પહેલાંનો એક સમય હતો જ્યારે આ ગુફા કંઈક જનાવર દ્વારા બનાવેલી હશે, પરંતુ પછી બાપુએ આ જગ્યા અંદર આવીને તપસ્યા કરી હતી, ઘણા વર્ષો તપસ્યા કરી હતી અને કહેવાય છે કે બાપુ શીર્ષાસન દ્વારા અહીંયા અમુક તસવીરો તેમના ફોટા પણ રાખેલા છે, આવી રીતે શીર્ષાસન કરીને બાપુએ અહીંયા ઘણા વર્ષો પોતે તપસ્યા કરી હતી અને કહેવાય કે એક એવો સમય કે જ્યારે માણસની અવર જવર નથી, આજુબાજુમાં કંઈ પ્રકારના એવા ગામ પણ નથી અને ત્યારે બાપુએ અહીંયા આવી જગ્યાની રહીને તપસ્યા કરીને એક એવી સિદ્ધિ કહેવાય કે સત્યતાના માર્ગ ઉપર ચાલીને પ્રાપ્ત કરી અને અત્યારે સરસ મજાની આ જગ્યા આવેલી છે. અત્યારે લાઇટનો થોડોક અભાવ છે જેના હિસાબે તમને કદાચ અમારી તસવીરો તમે વ્યવસ્થિત જોઈ ના શકો, પરંતુ અમે કોશિશ કરીએ છીએ કે જે સત્યતા છે તે હંમેશા તમને બતાવી શકીએ. મન પણ રાખતા ચતુર્માસ એટલે કે આપણે અષાઢ સુધી અગિયારથી કારતક સુધી અગિયારસ શ્યાર મહિના મન અને શ્યાર મહિના ફરાર પણ બંધ કરી દેતા. પ્રવાહિક વસ્તુમાં દહીં દૂધ અથવા તો દેખો આપણે કોઈ ગૌમૂત્ર ગાય માતાજીનું અથવા તો કોઈ આપણે લીમડાનું અંતરસાયલનું એમ કે પાણી પીતા, એવી રીતે સમય મારી નજર સામે ઘણો સમય મારે પણ આજે આ સમય સુધીમાં 45 વર્ષ જેવા અહીંયા થવા આવ્યું છે. તો ઘણા વર્ષ બાપુની વર્ષો વર્ષ આવી રીતે અનુષ્ઠાન કર્યું શ્યાર શ્યાર મહિને 120 દિવસનું. અને અહીં મહાકાલી આશ્રમ કહેવાય છે, મહાકાલી આશ્રમ એટલે કે મહાકાલીમાંનું સ્થાપનાને આજે 350 વર્ષ કહે છે. અને એ પણ એક આપણે નાની માળને મોટી માળના જે આપણે ભવાયા કહીએ છીએ એ લોકો અહીંયા સ્થાપના કરેલી છે. પાલિતાણા પાસે આવ્યું. તો મિત્રો, આ છે તે મહાકાળીમાનું મંદિર જે ડુંગર ઉપર આવેલ છે. આ ઉપરનો વ્યૂ જોઈ લો. નાની માળ મોટી માળ અને એ એક સ્થાપના કરેલી છે કે અહીંયા આજુબાજુમાં ખૂબ આશીર્વાદી દઈ ગયેલા છે. જે પાત્ર જે માતાજીનું પહેર્યું ત્યારે મહાકાળીમાંનું અને સિંદૂરનો થાપો કર્યો પથ્થરમાં કે ભાઈ તમારે આ ગામડાના ભાઈઓ બધાએ જે કંઈ માલ ઢોર રાખતા હોય ગાવું ભેંસવું બળદિયા ભણે છે કે ગાડર બકરાઈને તમારે 12 મહિને આ માતાજી માથે તમારે આસ્થા અને શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ રાખવાનો. 12 મહિને તમારે ધજા શ્રીફળ કાર્યક્રમની ખીર કે કળા તમારે કરવાની અને માતાજી બધાને સાંઈ રાખે અને કોઈ પણ ભયંકર બીમારી ના આવે એવી રીતનો આશીર્વાદ છે. પછી કે એક મર કહેતા મરી ગયેલી કૂતરીની પણ એક સમાધિ છે અહીંયા. આશીર્ષણ કૂતરી હતી વર્ષો પહેલાં બાપુની સાથે રહેતી. રીટા નામની જે કૂતરી હતી તેમની સમાધિ છે. તેમનો ઇતિહાસ એવો છે કે એક દિવસ નેમિનાથ બાપુ પૂંજા કરવા ગયા હતા, તે અચાનક બિલાડી આવી અને તેમનું દૂધ એઠો કરી દીધું. તો તે આ રીટા નામની કૂતરી હતી, તેમને જોઈ લીધું. તો તેમને થયું કે નેમિનાથ બાપુ આ બિલાડીનું એઠું દૂધ પી જશે, એટલે તેમને તરત એ દૂધ એઠું કરી દીધું અને નેમિનાથ બાપુએ જોઈ લીધું. એટલે નેમિનાથ બાપુ બોલ્યા, મર જા. એ જ સમયે તેમને પ્રાણ છોડી દીધા. એને પણ ઘણી માનતા હોય કે 360 દિવસ 12 મહિના કે કોઈક દિવસ જ ખાલી જતો હોય કે આજની માનતા નહીં આવી હોય કે કોઈને માથું દુખતું હોય, કોઈને એમ જાણો કે ગાલપીસોરિયા થયા હોય, કોઈને ઉધરસ થઈ હોય, કોઈને નાનાથી ધોરા વાળ થઈ ગયા હોય, એવાના પણ ઘણી ઘણી માનતા હોય. ખૂબ પણ આવે છે એ મર કહેતા મરી ગયેલી કૃતિને આ પણ ઇતિહાસ એવો બોલે છે. પછી હાલની તકમાં આપણે 40-40 ગાવું આવી રાખી અને થોડી ઘણી ખેતીવાડી અને પાણીનું પણ ભગવાનની દયા છે. ભોજનાલય હરિયર ભોજન ચાલુ છે કાયમની માટે, તને ટીમ હરિયરની હાકલ પડે છે. ભગવાન ભોળાનાથનું પણ એક મંદિર મંગલેશ્વર મહાદેવનું છે. પછી કંઈક ત્યાં કઈ રીતે પહોંચાય
तो मवा तरफ थी आओ तो वाया नाल नाल थी तेनो अंतर 2 किलोमीटर से, पची छावरकुंडला अथवा जेसर तरफ थी आओ तो वाया चेलना, तो चेलना थी वाया वीरड़ी थे ने जवाय से, अने वाया ठवी थी पण जवाय से, बन्ने नो अंतर 6-7 किलोमीटर थाय से। આપણા સંતો પોતે શરીર પૂરું કરીને સમાધિ ઉપર સમાધિ મંદિર છે અને ખૂબ હારી પ્રવૃત્તિ પંખી પાયો ને કાંઈ માટે શરણ નખાય માતાજીની સેવા થાય, સાધુ સંતોની સેવા થાય, ભગવાન ભોળાનાથની અને મહાકાળીમાની નિયમિત રીતે કાયમની માટે આરતી પૂજા સેવા પૂંજા અને જય સ્તુતિ બોલાય એવી એવી પ્રતિ અહીં કાયમની માટે ચાલુ છે। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો અપને અપને માત પિતાની જય, બોલો અપને અપને ગુરુ મહારાજની જય, બોલો શ્રી સત્ય સનાતન ધર્મની જય। તો મિત્રો, તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને બતાવજો અને વિડીયોને લાઇક આપજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।